નમસ્તે બાળ મિત્રો અગાઉના વિડીયોમાં આપણે યુનિટ ફોર અને યુનિટ ફાઈવ વિશે શીખી ગયા તો આજે આપણે થોડા સ્પેલિંગ શીખીશું તો તમને એવું થશે કે સેના સ્પેલિંગ શીખવાના છે તો આજે આપણે કોશ્યુમ અને સ્પોટ એન્ડ ગેમના સ્પેલિંગ શીખવાના છે તો તૈયાર છો શીખવા માટે તો ચાલો શીખીએ પહેલા આપણે કોશ્યુમ વિશે શીખીશું કોશ્યુમ નો સ્પેલિંગ આ રીતનો છે સી ઓ એસ ટીયુએમઇ કોશ્યુમ એટલે પોશાક અથવા પરિધાન પરિધાન અને પોશાક ને ઇંગ્લિશમાં કોશ્યુમ કહેવાય તો આપણે આજે અર્થ ઉચ્ચાર શીખીએ પહેલું છે બેલ્ટ બી ઈ એલ ટી બેલ્ટ એટલે પટ્ટો પટ્ટાને ઇંગ્લિશમાં બેલ્ટ કહેવાય છે ત્યારબાદ બ્લાઉઝનું ચિત્ર છે બી એલ ઓયુએસ બ્લાઉઝ એટલે પોલકુ અથવા કબજો ગુજરાતીમાં પોલકુ કબજો એને અંગ્રેજીમાં બ્લાઉઝ કહેવાય છે ત્યારબાદ આવે છે બુટ બી ડબલ ઓટી બૂટ એટલે જોડા જોડાને અંગ્રેજીમાં બૂટ કહેવાય છે સી એ પી કેપ એટલે ટોપી સી એ પી કેપ એટલે ટોપી ટોપીને અંગ્રેજીમાં આપણે કેપ કહીએ છીએ ત્યારબાદ નું ચિત્ર જુઓ બાળકો બરાબર છે ચપ્પલ સી એચ એ ડબલ પી એલ એસ ચપ્પલ એટલે ચપ્પલ ચપ્પલ ને અંગ્રેજીમાં પણ ચપ્પલ કહેવાય છે અને ગુજરાતીમાં પણ ચપ્પલ ત્યારબાદ છે કોટ સી ઓ કોટ એટલે કોટ C O A T कोट એટલે કોટ H A N D G L O V E S હેન્ડ ગ્લોવસ એટલે હાથના મોજા હેન્ડ એટલે હાથ ગ્લોવ એટલે મોજા હાથના મોજા ત્યારબાદ છે એન્કર સી H A N D

સેન્ડલ એટલે સેન્ડલ જુઓ સાડીનું સ્પેલિંગ તમે કોઈ પણ સ્પેલિંગ લખી શકો છો સાડીને અંગ્રેજીમાં સારી કહેવાય છે ત્યારબાદ આવે છે સ્કાર્ફ નો સ્પેલિંગ એસ સીએ આર એફ સ્કાર્ફ એટલે સ્કાર્ફ અત્યારે શિયાળામાં મોટે ભાગે સ્કાફ વધારે વપરાતો હોય છે તમે જોયો પણ હશે એસ એ આર એફ સ્કાર્ફ એટલે સ્કાર્ફ ત્યારબાદ શર્ટ એસ એચ આઈ આર ટી શર્ટ એટલે ખમીસ ખમીસ ને અંગ્રેજીમાં શર્ટ કહેવાય છે ફરી બોલીએ એસ એચ આઈ આર ટી શર્ટ એટલે ખમીસ એસ એચ ઓ ઈ એસ શૂઝ એટલે બુટ જુઓ આગળ આપણે બુટને અંગ્રેજી બુટ આપેલું હતું અને એને ગુજરાતી હતું અને શૂઝ એટલે ગુજરાતી બુટ થાય છે તો ધ્યાન રાખીને શીખીએ એસ એચ ઓઈ એસ શૂઝ એટલે બુટ એસ એચ ઓઆરટી શોર્ટ્સ એટલે ચડ્ડી એસ એચ આર ટી શોર્ટ્સ એટલે ચડ્ડી S K I R T स्कर्ट એટલે સ્કર્ટ ફરી S K I R T સ્કર્ટ એટલે સ્કર્ટ S L I P, -P E R સ્લિપર એટલે સ્લિપર S L I P, -P E R સ્લિપર એટલે સ્લિપર S O C K S સોક્સ એટલે મોજા મોજાને

T -U -R b બી એન ટર્બન એટલે પાઘડી b બી એન ટર્બન એટલે પાઘડી પાઘડીને અંગ્રેજીમાં ટર્બન કહીએ છીએ e એસ ટી વેસ્ટ એટલે બન્યાન વી ટી વેસ્ટ એટલે બન્યાન બન્યાન ને અંગ્રેજીમાં વેસ્ટ કહેવાય છે આ રીતે કુમ ના સ્પેલિંગ શીખી ગયા બાદ તમારે વારંવાર એનો મહાવરો કરવો પડશે તો જલ્દીથી આ સ્પેલિંગ મોઢે પણ થઈ જશે અને સરળતાથી યાદ રહી શકશે ત્યારબાદ આપણે શીખીશું સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ રમતો બાળ મિત્રો તમને રમતોનું નામ આવે તો તમને તો આનંદ જ થઈ જાય તો આપણે આજે એની રમત વિશેના સ્પેલિંગ શીખીશું તો કઈ કઈ રમતો એ વિશે શીખીએ ઘણી રમતો આપણે મેદાનમાં રમીએ છીએ અને ઘણી રમતો ચોક્કસ જગ્યા પર રમીએ છીએ તો ઇન્ડોર એન્ડ આઉટડોર રમત કહેવામાં આવે છે હશે કે કઈ ઇન્ડોર રમત અને કઈ આઉટડોર રમત તો ચાલો આજે આપણે શીખીએ આપણે જે રમતો શીખવાના છે એમાંથી ઘણી બધી રમતો તમે રમી જ ગયા હશો અને રમતા પણ હશો અને ઘણી એવી રમત હશે જે તમે રમતા નથી અને ક્યારે પણ જોઈ પણ નહીં હોય તો ચાલો આપણે આજે શીખીએ પહેલો સ્પેલિંગ આપણે રમતને શીખવાના છીએ એન બેડમિન્ટન બેડમિન્ટન એટલે બેડમિન્ટન બાળમિત્રો તમે દિવાળીના વેકેશન ઉનાળાના વેકેશનમાં આ રમત ઘણીવાર રમતા હશો જુઓ તમને ચિત્રમાં પણ દેખાઈ રહ્યું છે કે બેડમિન્ટન એટલે કઈ રમત ત્યારબાદ છે બાસ્કેટબોલ બી એ એસ કે

આ રમત તમે રમી ગયા હશો પણ એનું નામ તમને કદાચ ખબર ન હોય તો ચાલો આજે શીખીએ બી ડબલ એલ આર ડી એસ એટલે ત્યારબાદ આવે છે બોક્સિંગ બી ઓ એક્સ આઈ જી બોક્સિંગ એટલે બોક્સિંગ પણ થશે અને મુક્કાબાજી પણ કહેવામાં આવે છે જુઓ ચિત્રમાં દેખાઈ રહ્યું છે B O X I N G બોક્સિંગ એટલે બોક્સિંગ અથવા મુક્કાબાજી ત્યારબાદ છે C A R D S કાર્ડ્સ કાર્ડ્સ એટલે પત્તા ત્યારબાદ નું ચિત્ર જોઈને તો ખ્યાલ આવી જ ગયો હશે કે બાળમિત્રો આ રમત તમે વારંવાર રમતા હશો અને ઘરે ઘરે આ રમત રમાતી પણ હશે

ફૂટબોલ એટલે એટલે ફૂટબોલ 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 જુઓ ચિત્રમાં ફૂટબોલ વોલીબોલ બાસ્કેટબોલ એમાં શું ફરક છે એ ચિત્ર દ્વારા તમને ખ્યાલ આવી જશે હા ઘણા વિદ્યાર્થીઓ તો રમેલા હશે એટલે તેમને ખ્યાલ હશે તો તેના સ્પેલિંગ આ રીતનો છે એફ ડબલ ઓ ટી બી એ ડબલ એલ ફૂટબોલ એટલે ફૂટબોલ ત્યારબાદ છે ગોલ્ફ જી ઓ એલ એફ ગોલ્ફ એટલે ગોલ્ફ જુઓ ચિત્રમાં ઘણા વિદ્યાર્થીને ગોલ્ફ વિશે કદાચ ખ્યાલ ના હોય તો ચિત્ર જોઈને ખ્યાલ આવી શકે છે ફરી બોલીએ જી ઓ એલ એફ ગોલ્ફ એટલે ગોલ્ફ ત્યારબાદની રમત તો તમે વારંવાર રમતા હશો થપ્પો એટલે કે હાઈડ એન્ડ શીક તો એનું સ્પેલિંગ શીખીએ એચ આઈ ડી એન ડી એસ ડબલ ઈ કે હાઈડ એન્ડ શીક એટલે થપ્પો અથવા સંતા કુકડી સંતા કુકડી અને થપ્પાને ઇંગ્લિશમાં હાઈડ એન્ડ શીક કહેવામાં આવે છે ફરી બોલીએ એચ આઈ ડી એન ડી એસ ડબલ ઈ કે હાઈડ એન્ડ શીક એટલે થપ્પો ત્યારબાદ આવે છે ઉચ્ચો કૂદકો હાઈ જમ્પ એચ આઈ જી એચ જે યુ એમ પી હાઈ જમ્પ એટલે ઉચ્ચો કૂદકો તમારા શિક્ષક તમને મેદાનમાં આ ઉચ્ચા કૂદકાની રમત રમાડતા હોય છે ત્યારબાદ છે હોકી એચ ઓ સી કે ઈ વાય હોકી એટલે હોકી જુઓ ચિત્રમાં હોકીનું ચિત્ર તમને દેખાઈ રહ્યું છે કઈ રીતના હોકી રમાય ત્યારબાદ આવે છે કબડિએ કબડ્ડી ખો ખો એટલે ખોખો એટલે ની રમત તમને વારંવાર રમતના ના માં ખોખો શિક્ષક રમાડતા હોય છે ત્યારબાદ આવે છે લોંગ જમ્પ એલ લોંગ જમ્પ એટલે લાંબો કૂદકો લોંગ જમ્પ એટલે લાંબો કૂદકો સ્કેટિંગ એટલે સ્કેટિંગ એસ કે એ ટીઆઈનજી સ્કેટિંગ એટલે સ્કેટિંગ ત્યારબાદ છે તરણ તરણ એટલે સ્વિમિંગ એસ ડબલ્યુ આઈ ડબલ એમ આઈ એનજીસ માં સ્વિમિંગ કહેવાય છે તરણ ત્યારબાદ આવે છે ટેબલ ટેનિસ ટી એ ટી એ બી એલ ઇ ટી ડબલ એન આઈ એસ ટેબલ ટેનિસ એટલે ટેબલ ટેનિસ અગાઉ આપણે ટેબલ ટેનિસ વિશે શીખ્યા હવે ટેનિસ નું સ્પેલિંગ છે ટીઈ ડબલ એન આઈ એસ ટેનિસ એટલે ટેનિસ જુઓ ચિત્રમાં દેખાઈ રહ્યું છે ત્યારબાદ આવે છે વોલીબોલ વી ઓ ડબલ એલ ઈ વાય બી એ ડબલ એલ વોલીબોલ એટલે વોલીબોલ તો બાળ મિત્રો આપણે આજે સ્પોર્ટ એન્ડ ગેમ વિશે પણ શીખી ગયા તો આ સ્પેલિંગ પણ તમારે વારંવાર મોઢે કરીને યાદ રાખવાના રહેશે વારંવાર મોઢે કરતા હોવાથી તમને સરળતાથી યાદ રહી જશે અને શીખાય પણ જશે અને ત્યાર પછી આપણે આગળના વિડીયોમાં શીખીશું